નમસ્કાર, હું મૌલિક ઉપાધ્યાય. ઇન્ડિયા ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. ખાસ જે નવું વર્ષ આવી રહ્યું છે ને, નવા વર્ષમાં વડીલો છે તેમના આશીર્વાદ આપણે સૌ લેતા હોઈએ છીએ. પરંતુ આજે એવા જે વડીલો છે તેમને મળાઈશું જે પરિવારથી દૂર છે, અને પરિવારથી દૂર રહીને ક્યાંક ને ક્યાંક તેમની લાગણી છે તે પરિવાર સાથે છે. દિવાળી અને બેસતા વર્ષનું જે તહેવાર છે તે ખાસ વડીલો છે તેમના આશીર્વાદથી ઉજવાતો હોય છે. પરંતુ જે રીતે જે પોતાના પરિવારથી દૂર છે તેવા વડીલો અહીંયા જે ઉજવણી કરી રહ્યા છે, તેમની સાથેથી જાણીશું કે તેમના વખતે કયા પ્રકારની દિવાળીની ઉજવણી થતી હતી અને અત્યારે શું ડિફરન્ટ આવ્યું છે. બા, આપને પૂછવા માગીશ, જે અત્યારની દિવાળી છે, આ રંગોલી તમે કરી રહ્યા છો, રંગોલી વિસરાઈ રહી છે, તમારા વખતમાં કયા પ્રકારની દિવાળી થતી અને અત્યારે શું ડિફરન્ટ આવ્યું? અમારા પ્રકારમાં અમારે સરસ દિવાળી થતી હતી. નાના હતા ત્યારે અમારી દિવાળી સરસ થતી હતી. હવે છોકરા મોટા થયા, સમજણા અને જુદા જુદા ઘરની વગરો આવી ત્યારે બધા જુદા પડી ગયા. અમને જુદા પાડી દીધા. અમારી કિંમત ના રહી ગરડાની. ગરડાની ઘરમાં કોઈ જરૂર નથી. એમના બાળકોની જરૂર છે, મા બાપની જરૂર નથી. પણ એમને સમજણ નથી પડતી કે શું આપણે બાળકો કેવી રીતે મોટા કરીએ છીએ. તો મા બાપે પણ એવી રીતે મોટા કર્યા હોય, તકલીફ પડી હોય મા બાપને, તો મા બાપને સાચવવા જોઈએ. અમે અહીં આવ્યા પણ અહીંયા બહુ સુખી છીએ. અમે બહુ સુખી છીએ. અમે અહીંયા દિવાળી સારી રીતે મનાવીએ છીએ, સરસ કલર પૂરીએ છીએ, સરસ સારી રીતે રહીએ છીએ. જમવાનું પણ સારું છે, બધાનો પ્રેમ ભાવ પણ સારો છે. સરસ રીતે વડીલોના આશીર્વાદ દિવાળીએ લેવાતા હોય છે. પરંતુ આ એ વડીલો છે જે પરિવારથી દૂર છે દિવાળીના દિવસે. અહીંયાની જે ઉજવણી છે અને તેમના જે વખતે ઉજવણી થતી, શું ડિફરન્ટ આવ્યું છે? કારણ કે આ એ લોકો છે જે પરિવારથી દૂર છે. કારણ કે દિવાળી અને બેસતું વર્ષનું જે તહેવાર છે તે પરિવાર સાથે ઉજવતા હોય છે અને તમામ લોકો ભેગા મળીને ઉજવણી કરતા હશે. દિવાળી અને બેસતા વર્ષનો તહેવાર ખાસ જે વડીલો છે તેમના આશીર્વાદથી ઉજવાતો હોય છે. પરંતુ અત્યારે અમે છીએ એવા વડીલો સાથે જે પરિવારથી દૂર છે. અહીંયા જે રીતે દેખાઈ રહ્યું છે તે રંગોળી ઉજવીને ઉજવણી કરી રહ્યા છે. ખાસ તેવા જ પરિવારજનો સાથે જે નથી તેવા વડીલો સાથે વાત કરીશું. બા, આપ શું કહેશો? દિવાળી છે, અહીંયા મનાવી રહ્યા છો, તમારા ઘરે હતા ત્યારે કઈ રીતની દિવાળી થતી ને અહીંયા કઈ રીતની થાય છે? રંગોળી કરી રહ્યા છો, અત્યારે શું રંગોળી નથી થતી? શું ડિફરન્ટ આવ્યું છે દિવાળીની ઉજવણી? અત્યારે ઘરે ગમે ત્યાં બધે પણ રંગોળી તો થતી જ નથી. ફટાકડા અને જમવાનું, હોટલ ખાવા જવાનું, આવું બધું થાય છે. પણ શું કા રંગોળીનું તો ઓછું બધે થઈ ગયું છે. આ બધું રંગોળી પૂરવી રંગ લાવવાના આ બધું ઓછું થઈ ગયું. ફરવા જવું, બહાર જવું, આ બધું કપડાં લાવવાનું, ફટાકડા લાવવાનું, ફટાકડા ફોડવાનું, આવું બધું વધી ગયું છે. જે રીતે કહ્યું તેમ અત્યારે જે સંસ્કૃતિ છે તે વિસરાતી દેખાય છે, સંસ્કાર વિસરાતા દેખાય છે. કારણ કે જે રંગોળીથી ઉજવણી થતી હતી પહેલાં દિવાળીના દિવસે તે નથી થઈ રહી. બા, આપને પૂછવા માગીશ, આપના સમયે આપ કઈ રીતે દિવાળી અને બેસતું વર્ષ છે તેની ઉજવણી કરતા હતા? કઈ રીતના એ તૈયારી છે તે થતી હતી? અમારે છે ને તૈયારીઓ 11 બધી જ રસોઈ ઘરની થઈ જાય અને બધા જ મટીયા જે કંઈ બનાવો નાસ્તા બધા 11 બધું જ તૈયારીઓ થાય. એટલે 11 અમારે મેળા કરવા જવાનો તે વડીલોની સાથે, વડીલોની સાથે અમારે ફરવા જઈએ. અમારે સાસુ હોય, પછી અમારી નણંદ હોય, અમારે ગામમાં ગામમાં એટલે અમારી નણંદ પણ અમારે ઘરે આવે દિવાળી કરવા માટે. એટલે અમે બધા મળીને સાથે મળીને જે દિવાળી કરતા હતા એનો જે આનંદ હતો એ અત્યારે ભૂસાતો જાય છે. અને અત્યારનું જનરેશન એવું છે કે બધાને આ જે રજાઓ પડે એ છુટ્ટી મળી એટલે આપણે અમે ને અમારા બાળકો બંને ફરવા જઈએ. મા બાપની કોઈ પરવા કરતું નથી કે વડીલો ઘરે રહે એ કરે. આપણે આપણી રીતે રજા મળે છે, છુટ્ટી મળે તો બહાર ફરવા જવાનું વધારે ચાલે છે.
કહેશો જે રીતે વડીલો છે તેના આશીર્વાદ લેવામાં આવતા હોય છે દિવાળીને બેસતું વર્ષના દિવસે, પણ આપ આપના પરિવારથી દૂર છો, કેટલી યાદ છે પરિવારની, કેટલી લાગણી? પરિવારની તો યાદ આવે જ છે, પણ હવે જે કુદરતને ધાર્યું હોય એ જ થાય. કહેતા બધા દૂર દૂર રહેતા હોય અને દૂર અમને જઈને બનાના વડીલમાં જે ગણાય હું જ છું, મારા ઘરમાં નાનામાં બધા મારા દી અને બધા નાના જ. એ લોકો કંઈ આટલે દૂર સુરતથી મારી જોડે આશીર્વાદ લેવા જ્યારે આવે ત્યારે પગે લાગી લે ને આશીર્વાદ લઈ લે મારા. પરિવારથી દૂર છે પણ તેમની લાગણી પરિવાર સાથે છે. બા આપને પૂછવા માંગીશ, શું કહેશો જે રીતે, બા આપને પૂછવા માંગીશ, શું કહેશો અત્યારે ઉજવણી થઈ રહી છે દિવાળીની બેસતા વર્ષની, અને તમે જે વખતે ઉજવણી કરતા હતા શું ફરક આવ્યો? અત્યારનો ફરક એટલો બધો આવ્યો છે કે જીવનમાં એ લોકોને અત્યારે નોકરીઓ હોય, ફરવા જવાનું હોય, મળવા જવાનું, બીજે નહીં ભાઈબંધો દોસ્તારોને વધારે મળવાનું, કુટુંબને ઓછું મળવાનું, આવું મને જોવામાં આવે છે. કારણ કે ભાઈબંધ ભાઈબંધ હોય છે ને એ ભાઈ કરતાં વધારે વધી ગયા છે, એટલે મા બાપને પણ ભૂલી ગયા છે અને કુટુંબને પણ ભૂલી ગયા છે. કારણ કે એમનું જીવન જુદું પડી ગયું છે અને જીવનની અંદર એ લોકો શું કહે છે કે અમારે આ સંબંધને આ અમારી સાચવવાનો છે. મા બાપ કેટલા દિવસ, મા બાપ તો જવાના છે, પછી અમારે અમારો સંબંધ રાખવાનો છે. બા તમે આવું ના બોલશો, આવી રીતે એમનું જીવન ચાલે છે, એટલે મા બાપને પણ ગણતા નથી. જે આપણા પોતાના દાદા દાદી હતા ને એને પહેલાં પગે લાગતા હતા અને પછી મા બાપને પગે લાગતા અને મા બાપને પગે પછી કાકા કાકીને લાગતા હતા. આવી રીતે નીચ ઉચ્ચતા નીચી કક્ષા એ પ્રમાણમાં પોતે સંબંધ રાખતા અને જીવનની અંદર પોતે એમ જ કહેતા હતા કે આ અમારું પોતાનું છે. અને અત્યારે પોતાનું છે ને એને દૂર કરી દીધું છે અને પોતાનું નથી એને નજીક કર્યું છે, એટલે અત્યારે આટલો ફરક થઈ ગયો છે. અત્યારની જે જનરેશન છે તેમાં આટલો ફરક આવ્યો છે કે પહેલાં વડીલોના જે આશીર્વાદ છે તેનાથી જે નવું વર્ષ છે તેની શરૂઆત થતી હતી, પરંતુ આ જે પ્રથા છે, પરંપરા છે, સંસ્કાર છે, તે ક્યાંક ને ક્યાંક વિસરાતા જાય છે. આગળ પણ અન્ય જે વડીલો છે તેમની સાથે વાત કરીશું અને દિવાળીનું તેમના વખતે શું મહત્વ હતું ને અત્યારે શું ચેન્જ આવ્યો છે તે અંગે તેમની સાથે વાતચીત કરીશું. પરિવારથી દૂર વડીલો છે તેમની સાથેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે જે દિવાળી છે, બેસતું વર્ષ છે, તેની તેઓ કઈ રીતે ઉજવણી કરતા હતા. કારણ કે જે રીતે વડીલો છે તેમની એક પરંપરા પણ હતી કે બેસતા વર્ષના દિવસે જે વડીલો એના આશીર્વાદ લેવામાં આવે છે, તેમને જ પૂછીશું. ખાસ આપ શું કહેશો બા, જે બેસતું વર્ષ છે અને દિવાળી છે, આપના ટાઈમે કઈ રીતે આપ ઉજવણી કરતા હતા? અમે સારી કાલે સારી ફટાકડા ફોડ્યા કાલે, આજે આ રંગોળી ફોડી અને ગામડામાં બહુ ઓછું મારું વર્તન, ખેતીવાડી બહુ હતી મારી, એટલે મારી દિવાળી બહુ જ માયની અને છોકરા નાના અને ખેતરમાં કામ કરવા જવાનું એટલે બહુ ઓછી, અને આ મેં 12 મહિનાથી ઉજવણી સારી કરે છે, બસ પતી ગયો. ચોક્કસથી જે ઉજવણી છે તેની સ્મરણો વણી રહ્યા છે જે વડીલો છે, બા આપને પૂછવા માંગીશ, અત્યારની દિવાળી છે, બેસતું વર્ષ છે, તેમાં ક્યાંક વડીલો ભૂલાઈ રહ્યા છે, આપ પરિવારથી દૂર છો, પરિવારની કેટલી યાદ છે આપને, શું કહેશો તેના? પરિવારમાં તો અમે જ્યારે સાથે રહેતા હતા ત્યારે અમારે એટલે હું મહારાષ્ટ્રીયન છું અને મહારાષ્ટ્રમાં અમારે દિવાળીનું મહત્ત્વ છે, સ્નાન ફરાળ એ બધું, ધનતેરસે સ્ત્રીઓના સ્નાન થાય, પછી આ અમારે નર્ક ચતુર્થી કહેવાય છે, આ કાળી ચૌદશ છે, એમાં પુરુષોના સ્નાન હોય, પછી બેસતા વર્ષે પણ પુરુષોના સ્નાન હોય, એમને સ્નાન કરીને ફરાળ કરાવો. પરિવાર ત્યાંની જે દિવાળી ઉજવાઈ રહી છે શું ચેન્જ આવ્યો છે, શું કમી આવી છે, શું કહેશો એના વિશે? હવે એ બધું બાળકો જે સુગંધી પુષ્ટિઓના સ્નાન અને સ્નાન કરતી વખતે ફટાકડા ઉડાડવા, ફરાળ કરવા, એકબીજાના ઘેર જવું આવવું, એ હવે બધું ખાસ બહુ જ ઓછું થયું છે અને પહેલાંની જેમ જે દિવાળીની મજા આવતી હતી એ હવે નથી આવતી. જ્યાં ધનતેરસ એમને પૂજા કરીએ, આંગણામાં દીવા કરીએ, રંગોળી પૂરીએ,
તોરણીઓ લટકાવીએ, બધી રીતે સારી એકબીજાને ઘેર જઈએ, નાસ્તા પાણી કરીએ, હેપી દિવાળી એવી રીતે બધી ઉજવણી કરીએ. પરિવાર છે, પરિવારથી દૂર છો, વડીલોના આશીર્વાદથી ખાસ દિવાળીની અને બેસતા વર્ષની ઉજવણી થતી હોય છે, શું કહેશો? બધું સારી રીતે ઉજવણી કરીએ છીએ અમે અહીંયા, અને કોઈ કદી કંઈ યાદ નથી આવતું. અમે અહીંયા ઘરના કરતાં બી સારી દિવાળી ઉજવીએ છીએ, અને અમને અહીંયા બહુ ઘર સાંભળતું નથી, કારણ કે છોકરાઓ આવતા નથી, દીકરીઓ આવે છે ખબર લેવા, દીકરીઓના સાસુ સસરાનો બધાનો પરિવાર હોય તો એ બિચારીઓ ખબર લેવા, પણ દીકરાઓ તો આવતા જ નથી અને કહેતા નથી ચલો ચાર દિવસ દિવાળી કરવા. પણ અહીંયા અમને સુકેતુભાઈ અમારા એટલા મા બાપ ગણીને સારું રાખે છે કે અમને ઘર પરિવાર યાદ જ નથી આવતો. આશા છે કે પરિવાર બોલાવે, પરંતુ જે રીતે પરિવાર છે તેનાથી ક્યાંક વિખૂટા છે, પરંતુ પરિવાર સાથે ચોક્કસથી તેમની લાગણી જોડાયેલી છે. અન્ય છે તેમની સાથે પણ વાત કરું છું, તેમનું શું કહેવું છે? બા આપ શું કહેશો? જે રીતે દિવાળી અને બેસતું વર્ષ આવી રહ્યું છે, ઉજવણી છે, અત્યારે કઈ રીતે થઈ રહી છે? તમે તમારા વખતે જે ટાઈમે કઈ રીતે ઉજવણી કરતા હતા? દિવાળીની કઈ રીતે શરૂઆત થતી, બેસતા વર્ષની કઈ રીતે શરૂઆત થતી, શું કહેશો? દિવાળીમાં આપણા બધા ભેગા મળીને અમે એકબીજાને મળવા દઈએ, અમને બહુ પણ મજા આવતી હતી. તો અમને તો એમ થાય કે મસ્ત દિવાળી ઉજવીએ છીએ, સારી રીતે પણ મજા પણ આવે છે. પહેલાં કઈ રીતે ઉજવતા, પરિવારનું કેટલું મહત્વ હતું, પરિવારથી અલગ છો અત્યારે, કેટલી યાદ આવે છે પરિવારની, શું કહેશો? પરિવારમાં તો બધા ભેગા થઈને એકબીજાને મળવા તો જવું પડે ને, ઘરના હોય ક્યાં જાય, એમ એટલે આમ થોડી મજા આવી જાય. અપેક્ષા અલગ પડી જાય કોઈ મજા આવે નહીં. પરિવાર છે તેના સાથે જે દિવાળી છે બેસતું વર્ષ મનાવવાની તેઓ મજા આવતી, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે તેનાથી વિખૂટ છે. તેમની સાથે જે જાણીશું આપણે કે તેમના સમયમાં કઈ રીતે દિવાળી ઉજવાતી. બા આપ શું કહેશો? તમારા વખતમાં દિવાળી અને બેસતું વર્ષ કઈ રીતે ઉજવાતું? અત્યારે ખાસ આ જે રીતે રંગોલી પૂરવાની, પૂજા કરવાની એ બધી વિધિ વિસરાતી જાય છે, શું કહેશો એના વિશે? અમારા વખતે અમે બધા હળીમળીને ભેગા દિવાળી ઉજવતા હતા અને સાસુ સસરાને બધાને પગે લાગતા હતા, ફટાકડા પણ છોકરાઓ સાથે ફોડતા હતા અને મજા આવતી હતી. અહીંયા પણ સરસ છે, મજા આવે છે, સારું છે, કોઈ તકલીફ નથી. કઈ રીતે કરતા હતા ને, અત્યારે જે છોકરાઓ નવા છે, જનરેશન છે, ક્યાંક પૂજા વિધિ રંગોળી ભૂલતા જાય છે, એના વિશે શું કહેવું? રંગોળી તો પહેલાંય અમે પૂરતા હતા ને અત્યારે પણ પૂરીએ છીએ, આવે છે. રંગોળીને મહત્વ છે અત્યારે છે, પહેલાંય હતો. એક માની લાગણી છે કે પોતાનો પરિવાર છે તે ક્યાંક તેનાથી વિખૂટું પડ્યું છે, પરંતુ ચોક્કસથી નવું વર્ષ છે, દિવાળી છે, તેને લઈને તેમની યાદ આવે છે, પરંતુ એક કહી શકાય પરિવારની ખુશી માટે ક્યાંક ને ક્યાંક તેઓ અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે. બા આપને પૂછીશ, દિવાળી બેસતા વર્ષની ઉજવણી આપે આપના ટાઈમે કઈ રીતે કરેલી, ખાસ કઈ રીતના તૈયારી કરતા હતા પહેલાં જ્યારે તમે હતા ત્યારે, અને પરિવારની યાદ અને પરિવારનું મહત્વ કેટલું તમારા? પહેલાં અમે દિવાળી છે ને તે રંગોળીને બધું પૂરતા હતા અને સવારે છોકરાઓને સબરસ માગવા જતા હતા અને સગાવાલા બધાએ અમારા ઘેર આડોશી પાડોશી બધાએ મળવા આવતા હતા અને અમે એમને મીઠાઈઓ જે બનાવી હોય એ બધું એમને આપતા હતા અને ઘણો આનંદ મેળવતા હતા. જ્યારે અત્યારે અમે અહીંયા આવ્યા છીએ, 15 વર્ષથી અહીંયા રહું છું, પણ અત્યારે અહીંયા દિવાળી તો બહુ સરસ થાય છે અને રાખે છે બહુ સરસ, એટલે અમને એવું કંઈ લાગતું જ નથી કે અમે ઘર બહાર નીકળી ગયા છીએ. અમને અહીંયા ઘણો આનંદ મળે છે, મારા દ્રષ્ટિઓ બહુ સારું રાખે છે, એટલે અમને અહીંયા સુખ શાંતિ જ મળે છે. કારણ કે ઘેર અમારે અમે એકલા જ હતા, અમારે મારા ઘરવાળા ઓફ થઈ ગયા પછી મારા બે છોકરીઓ હતી, અમને સાસરે જતી હતી, પછી ઘરમાં કોઈ હતું નહીં એકલું, એટલે મને અત્યારે જે દિવાળી છે, બેસતું વર્ષ છે, તેમાં શું કમી આવી છે? કારણ કે તમારા ટાઈમમાં જેવી રીતે અન્ય વડીલ ભાઈ કીધું કે જે રીતે આશીર્વાદથી શરૂઆત થતી હતી, પરંતુ અત્યારે કંઈક વડીલોના આશીર્વાદ વિસરાઈ રહ્યા છે, રંગોલી વિસરાઈ રહી છે, જે અત્યારના નવા જે જનરેશન આવી છે, શું કહેશો એના વિશે? અત્યારે જનરેશનમાં બહુ સુધારો આવી ગયો છે. અત્યારે છે તે બેસતા વર્ષના અને દિવાળીમાં છે ને લોકો બહાર ફરવા જતા રહે છે, કોઈ સગા સંબંધીને મળવા આવતું નથી, કોઈ જતું નથી. અત્યારે બેસતું વર્ષ અને દિવાળીનો તહેવાર એવી રીતે ઉજવે છે. અત્યારે ડિફરન્ટ આવ્યો છે, અન્ય પાછી તેમની સાથે વાત કરીશું. બા આપ શું કહેશો? પરિવારની કેટલી યાદ છે તે આવી રહી છે, કારણ કે નવું વર્ષ શરૂ થવાનું છે, પરિવાર સાથે હોત તો કઈ રીતે ઉજવણી?
પરિવાર સાથે હોત તો ખૂબ શાંતિથી ને આનંદથી ઉલ્લાસથી દિવાળી ઉજવત, પણ હવે પરિવારમાંથી છોકરો આમ એકાઉન્ટ લખતો હતો સીએની ઓફિસમાં, પણ એક્સિડન્ટ થયો ને એટલે એનું મગજ સાવ ફરી ગયું છે, ઘરમાં રહેતો જ નથી. મેં ઘર વેચીને દવા કરાવીને ખૂબ કરાયા, ખર્ચા કર્યા, પણ કશું રિઝલ્ટ ના આવ્યું. હવે રખડે છે એટલે ઘરે નથી, અને હું પૂરું ક્યાંથી કરું એટલે બધું ઘર છોડીને, પછી બધું છોડીને આવી છું. ઉપર આકાશ અને નીચે ધરતી એ મારું ઘર છે. ઉપર આકાશ અને નીચે ધરતી તે જ તેમનું ઘર. જે શબ્દો છે, શબ્દો જ બતાવે છે કે તેમની લાગણી શું છે અને તેમની પરિવાર પ્રત્યેની જે નિષ્ઠા છે શું છે. બા આપને પૂછીશ, દિવાળી બેસતું વર્ષ આવી રહ્યું છે, કયા સ્મરણો છે આપના જે યાદ કરી રહ્યો છો આપ? દિવાળીને બેસતું વર્ષ હું ઘેર હતા ત્યારે અમે બે જણ હતા, શાંતિથી કરતા હતા. હગાવાલા આવતા હતા, પાડોશો પડોશી અમે બધા જતા હતા. પણ હવે મારા મિસ્ટર એક્સપાયર થઈ ગયા, 4 વર્ષ થયા. હવે એટલે હું જીવન સંધ્યા, મારા બાળકો નથી એટલે અહીંયા આવી 4 વર્ષ થયા. પણ અમારા ટ્રસ્ટીઓ બધા સારા છે, અમને ઘર છોડ્યું, પણ હવે અહીંયા શાંતિથી રહીએ છીએ. પરિવારની કેટલી યાદ આવી રહી છે, શું કહેશો? 9 વર્ષ ચાલુ થઈ રહ્યું છે. મિસ્ટર એક્સપાયર થઈ ગયા, હવે કોઈ નથી. બેન બનાવી મારું કરે છે, ધ્યાન રાખે છે. તમામ જે લોકો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે પરિવાર સાથે તેમની લાગણી છે, પણ ક્યાંક ને ક્યાંક તેમની મજબૂરી પણ છે કે અહીંયા તેઓ રહી રહ્યા છે. અન્ય જે વડીલો છે તેમની સાથે પણ વાત કરીશું. કે દાદા, શું કહેશો, બેસતા વર્ષ અને દિવાળીની કઈ રીતે ઉજવણી થતી તમારા સમયમાં? ઉજવણી ફટાકડા ને બધું ફોડીને બહુ સારી રીતે ઉજવણી થાય છે. દર સાલ અહીંયા રંગોળી હાઈ ક્લાસ થાય છે. બધી તમે જે પુક યુવાન હતા ત્યારે કઈ રીતે ઉજવણી થતી? જુવાન હતા ત્યારે તો બહુ સારી રીતે થતી હતી તે વખતે. આટલા પરિવારનું કેટલું મહત્વ છે, પરિવારથી દૂર છો, શું કહેશો એના વિશે? મારો પરિવાર સમજો ને, મારા વાઈફ મરી ગયા પછી હું 2 વર્ષે દાખલ થયો અહીંયા. પરિવારની યાદ તો આવે જ ને યાર. અને મારા ભાણિયાને લાગવગ હતી એટલે મને દાખલ કરી દીધો. પરિવારની છે તે આ છે. આપને પૂછી દાદા કે શું કહેશો, દિવાળી બેસતું વર્ષ છે, 9 વર્ષ આવી રહ્યું છે, પરિવાર સાથે નથી, પરિવારથી દૂર છો, શું કહેશો, પરિવારની કેટલી યાદ છે? પરિવાર સાથે જ્યારે હતા ત્યારે બી જવાનીમાં સારી રીતે દિવાળી કરતા હતા. અને અહીંયા આવ્યા પછી બી અહીંયા બી આ બધા અહીંયા મોટો પરિવાર હોય એ રીતે જ અમે અહીંયા દિવાળી ઉજવીએ છીએ. અને ટ્રસ્ટીને સંસ્થાના ટ્રસ્ટીઓ તરફથી અમને પૂરેપૂરો સહકાર આપે છે. બહાર જે રીતે દિવાળીની ઉજવણી, બેસાડસની ઉજવણી કરતા હતા એ રીતે જ અહીંયા પણ ઉજવણી થતી હોય એવું અમને અહીંયા લાગી રહ્યું છે. તમારા વખતે જે ઉજવણી થતી બેસતા વર્ષની, વડીલોથી જ આશીર્વાદ લઈને શરૂઆત થતી, અત્યારે શું એ રીતના નવી જનરેશન છે તે ફોલો કરી રહી છે? કારણ કે નવી જનરેશન છે તેમાં જે પરંપરા છે આપણી એ ક્યાંક વિસરાતી જાય છે, શું કહેશો? એ આપને ખરેખર આપની વાત સાચી છે. અત્યારે જે જૂના અમે પહેલાંના દિવસે વખતમાં જે દિવાળીને બેસાડવાના દિવસે વડીલોના આશીર્વાદ એટલા પગે લાગતા એમના એ એનું બહુ મહત્વ હતું. અત્યારના છોકરાઓ એ બધામાંથી માનતા નથી અને અત્યારે ખરેખર એ જનરેશન બદલાઈ ગયું છે. એ જોવા જઈએ જે જનરેશન છે તેમાં જે સંસ્કારો છે તેઓ ઓછા થતા જાય છે, સંસ્કૃતિ છે તે ઓછી જતી થતી જાય છે, સ્પષ્ટ કહેવું છે. અન્ય જે વડીલો છે તેમની સાથે વાત કરીશું. દાદા, આપ શું કહેશો, પરિવારની કેટલી યાદ આવી રહી છે, 9 વર્ષ શરૂઆત થવા જઈ રહ્યું છે, પરિવારનું કેટલું મહત્વ હતું જ્યારે તહેવાર આવે ત્યારે? પરિવારમાં તો અત્યારે ઘણી યાદ આપણને આવે, હાલમાં કોઈ છે નહીં પરિવારમાં, એકલા છે. ને ઘરે પણ સમૂહમાં હતા તો બહુ ઘણી સારી રીતે અમે ઉજવણી કરતા હતા. બધા યાદ કરે, મોટા માણસને હોય એમને પગે લાગીએ, એ સારસી વાત આપે, પછી દેવ મંદિરે જઈએ એ પ્રમાણમાં. અન્ય જે વડીલ છે તેમની સાથે દાદા આપને પૂછીશ, દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે આપના જમાનામાં કઈ રીતે ઉજવણી થતી, અને અત્યારની જે નવી જનરેશન છે શું ભૂલતી ગઈ જઈ રહી છે, અને શું ખામી છે અત્યારે આવી છે, ખાસ જે રીતે આપના વખતે રંગોળી થતી, અનેક જે ઉજવણી છે તે કરવામાં આવતી, પૂજા કરવામાં આવતી, શું કહેશો એના? પહેલાંના જમાનામાં તો અમારા ટાઈમના અંદર
લગભગ દેવી દેવતાઓના દર્શન માટે મંદિરે જઈએ, કંઈ બહારગામ ફરવા જઈએ સાથે, અને ઘરના અંદર એકબીજાના કોઓપરેટિવ થઈને સાથે રહેતા હતા એ ટાઈમમાં. અને બીજું તો મહત્વ નહીં દિવાળીમાં, પણ કંઈ સારા હરવા ફરવાના પ્રોગ્રામ થાય. ખાસ પરિવારથી દૂર છો, પરિવારની કેટલી યાદ છે, શું કહેશો પરિવાર વિશે? પરિવાર વિશે જે અમારા તો લગભગ ત્રણ ભાઈઓ હતા, ત્રણમાંથી કોઈ નથી અત્યારે, ત્રણ બહેનો હતી એ પણ નથી, એટલે પરિવારમાં તો લગભગ હું ને મારી મિસિસ બી એક્સપાયર થઈ ગઈ. પછી અત્યારે અમારા પોતાના પરિવારમાં એક છોકરો રહ્યો છે, એક છોકરો એક્સપાયર થઈ ગયો મોટો હતો એ, અને હું જનરલી આખા સ્વામિનારાયણ સંપ્રદાયના અંદર 11 વર્ષ ત્યાં નાગપુર મંદિરના અંદર સેવા આપી, અને ત્યાર પછી અહીંયા અમદાવાદ આવ્યો. અમદાવાદ આવ્યા પછી બી એ મોટો સન જે એક્સપાયર થઈ ગયો એની બધી વિધિ પતાવીને ફરી ત્યાં નાગપુર ગયો, તો ત્યાંથી બી 15 દાડામાં બીજો ફોન આવ્યો, તો એમ કે એની એક ડોટર એક્સપાયર થઈ ગઈ. એટલે પરિવારમાં તો હમણાં હાલમાં ફક્ત એક મોટો સન છે અને બીજી ડોટરો છે મારી. ખરેખર જે મારા મા બાપ અહીંયા આવેલા છે એ લોકો ખરેખર દુઃખી થઈને આવેલા છે. દીકરા આખી જિંદગીએ એમને મહેનત કરી, દીકરા દીકરીને મોટા કર્યા, અને પછી એમને જે લાત મહિને કાઢી મૂક્યા છે દીકરા હોય એ બિચારા ફ્રસ્ટ્રેટેડ થઈને આવેલા છે. પણ એમને અહીંયા દિવાળી પર્વમાં એમનું ફેમિલી એમને મિસ ના, એના માટે અમે 5-5 દિવસ સળંગ એમને આનંદમાં રાખીએ છીએ. એ લોકોને અહીં રંગોળી બી પૂરે છે, એ લોકો દિવાળી દિવસે રાત્રે ફટાકડા બી ફોડે છે, ને એ લોકો સળંગ એ લોકોને 5-5 દિવસ અમે જમવાનું બી એટલું સરસ આપીએ છીએ કે જેથી એમને ઘરની કોઈ બી યાદ એમની દુઃખભરી યાદો એમને રહે નહીં અને એન્જોય અહીં કરી શકે. હવે અહીંયા પરિવારમાં જે અહીં આવે છે એ લોકોને મેઇનલી તો દીકરીઓ જ અહીં સંભાળ રાખવા આવે છે, અને દીકરીઓ જ દિવાળીમાં એમના દીકરા દીકરીને લઈને મળવા આવે છે. અને એ ખરેખર એ વખતે જોઈએ તો આપણને એમ લાગે કે ખરેખર આ દીકરીઓ જ મા બાપની સંભાળ રાખે છે, અને તમે બેસાડ દિવસે આવશો તો દીકરીઓ જ બધી તમને અહીં જોવા મળશે. અને એ લોકો એ વખતે મા બાપ એટલા આનંદમાં થા, એમને એક દુઃખ તો છે જ કે એમના દીકરાનું દુઃખ એમને લાગે છે, બિચારા શું કરે, પણ હવે એમની પાસે કોઈ ચોઈસ નથી. તમામ વડીલો સાથે વાતચીત થઈ જે રીતે દિવાળી અને બેસતા વર્ષનો જે તહેવાર છે તે વડીલોના આશીર્વાદથી ઉજવાતો હોય છે, પરંતુ અહીંયા જે વૃદ્ધાશ્રમ છે 200થી પણ વધારે જે વડીલો છે અહીંયા રહે છે, એટલે ચોક્કસથી પરિવારથી દૂર છે, પરંતુ પરિવાર પ્રત્યેની જે લાગણી છે, પ્રેમ છે, તેમની સાથેની વાતચીતમાં સ્પષ્ટ દેખાઈ આવતો હતો. જો કે એક બાબત પણ સ્પષ્ટ છે કે પરિવારની ખુશી માટે અને પરિવારના ભલા માટે ક્યાંક કેટલાક જે વૃદ્ધો છે, વડીલો છે, તે અહીં આવ્યા છે, તે પણ તેમની સાથેની વાતચીતમાં સ્પષ્ટ ઝલકતું હતું. અમારી રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.